ચાલો હવે જે પ્રોપર્ટીઝ આપણે સ્ટડી કરીએ છીએ જે ત્રિકોણમિતિય ફંક્શનની એમાં હવે આપણે આગળ જોઈએ ઓકે આપણે જે પ્રોપર્ટીઝની વાત કરી ત્રિકોણમિતિય કે શું કહેવા માંગે છે અથવા કઈ રીતનો છે હવે આપણે કન્ટિન્યુ કરીએ એક્સરસાઇઝ નંબર 3.5 માં કાલથી જે એક્ઝામ્પલ સ્ટોપ કર્યા હતા હવે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીશું ઓકે મોસ્ટ ઓફલી આપણે સાઇન બેઝ ઉપરના એક્ઝામ્પલ આવે છે અને એનો આપણે યુઝ કરીને સોલ્વ કરીશું ઓકે તો હવે આજના એક્ઝામ્પલ થોડા એવા લાંબા છે અને આપણે એક્સરસાઇઝના સાવ અંત તરફ જઈ રહ્યા છીએ ઓકે જોઈએ કાલના એક્ઝામ્પલ આપણે 10 સુધી મેબી એક્ઝામ્પલ ગણ્યા હતા હવે આજથી આપણે 11 નંબરના એક્ઝામ્પલથી આગળ કન્ટિન્યુ કરીએ cos a/a is equal to cos b/b is equal to cos c/c ઓકે નીચે સાઇડ આપેલી છે અને ઉપર એંગલ આપેલ છે cos ના ફોર્મમાં આપેલ છે is equal to તમારે પ્રૂવ કરવાનું છે a² + b² + c² / 2abc / 2abc ઓકે સિમ્પલ એક્ઝામ્પલ છે જોઈએ શું કહેવા માંગે છે કે કોઈ પણ ટ્રાયેંગલ abc માટે કોઈ પણ ટ્રાયેંગલ abc માટે cos a/a cos b/b cos c/c બધા ઇક્વલ તો આપણે ઇસ ઇક્વલ ટુ આ તમારે સાબિત કરવાનું છે બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે ખાસ સમજજો શું કહેવા માંગે છે એની ઉપર ધ્યાન આપજો ઓકે બધા ઇક્વલ ટુ હશે કે વચ્ચે કોઈ સાઇન હશે એક વાર ચેક કરી લઈએ કારણ કે મને આમાં ડાઉટ થોડો લાગે છે કે બધા ઇક્વલ ટુ કઈ ઓકે શું આપેલા છે અહીં પ્લસ આપેલા છે અહીં શું આપેલું છે પ્લસ અને અહીં બરાબર આપેલું ઓકે ઓકે સોરી ઇનાને એવું ભૂલ હતી શું કીધું છે હવે લેફ્ટ હેન્ડ સાઈડ જોઈએ આપણે કારણ કે આ સિમ્પલ વસ્તુ છે cos ના ફોર્મ્યુલા છે અને cos ના ફોર્મ્યુલામાં જ સ્ક્વેર આવે છે તમને ખ્યાલ છે તો શું થાય cos a/a + cos b/b + cos c/c ઓકે તો આ લેફ્ટ હેન્ડ સાઈડ થી તો આપણે સિમ્પલ વસ્તુ કે cos a નું ફોર્મ્યુલા શું છે b² + c² - a² / 2bc ઓકે / 2bc કારણ કે એક વસ્તુ વિચારો કે અહીં તમારે સ્ક્વેર ના ફોર્મેટ માં આન્સર જોતો છે તો સ્ક્વેર ના ફોર્મેટ જે સાઇડ છે abc જે સાઇડ ની લેન્થ ઓફ સાઇડ છે એનો સ્ક્વેર આપેલો છે એટલે કે આપણે સ્ક્વેર ના ફોર્મેટ કહેવાય છે cos ના માં જ આવે છે મોસ્ટ ઓફ તો b બરાબર શું આવશે cos b એટલે a² + c² - b² / 2ac ઓકે ઇનટુ શું પડ્યું છે આપણે આગળ 1/b તો છે જ ઓલરેડી ઓકે प्लस 1/c कोसिन वैल्यू a² + b² - c² / 2ab ઓકે આ રીતનો તમારે બને હવે સિમ્પલ વસ્તુ તમે આમાં જોઈ શકો કે બધાનો LCM ઓકે બધાનો લસાઅ તમે જે કયો છો એ શું આવશે 2abc જો અહીં 2abc બની જાય અહીં 2acb એટલે કે abc બની ગયું અને અહીં પણ 2abc બની જાય તો આપણે બધાનો LCM શું લખી નાખશું 2abc જે આપણે જોઈએ છે ઓકે તો શું આવ્યું b² + c² - a² + a² + c² - b² + a² + b² - c² ઓકે જે કેન્સલ થાતો એ કેન્સલ કરી નાખો c² c² કેન્સલ b² b² કેન્સલ ઓકે a² a² કેન્સલ તો શું વયું તો a² પડ્યું + b² એન્ડ + c² / શું આવશે 2abc is equal to right hand side ઓકે તો આ રીતે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ is equal to right hand side પ્રૂવ કરી શકે બહુ સિમ્પલ એક્ઝામ્પલ હતો એટલે જ મેં થોડો એવો સ્પીડમાં તમને ભણાવ્યો છે ઓકે આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે 11 નંબરનો હવે આની પછીના એક્ઝામ્પલ થોડા એવા લાંબા છે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે કઈ રીતના સોલ્વ થાય છે ઓકે ચાલો નો એક્ઝામ્પલ 12 નંબરનો રકમ જોઈએ ને રકમ સારી આપેલી છે આની અને સમજવા જેવા એક્ઝામ્પલ છે b² - c² into cot a + c² - a² into cot b + a² - b² into cot c a² - b² into cot c is equal to 0 is equal to શું આપેલું છે 0 તમારે કોઈ પણ ટ્રાયેંગલ abc માટે આ બધા વસ્તુ કોઈ પણ ટ્રાયેંગલ abc હોય ખાસ ધ્યાન રાખજો પરંતુ એક પ્રોપર્ટી નું પાલન થયું કે a + b + c is equal to શું થાય છે π થશે ઓકે એનો યુઝ થઈને આ બધી
एक्साम्पल तमारे जे इक्वेशन आपेला छे ने प्रूव करवानो होय छे, एटले के लेफ्ट हेन्ड बराबर तमारे राइट हेन्ड प्रूव करीने आपवानुं होय छे। ओके, तो आ बधी वस्तु एक तमे जोवा रकम जे आपेली छे ई बधी सेम एज जेवी छे। जो अहीं बी स्क्वेर तो माइनस सी स्क्वेर तो इनटू कोट ए आवे छे, એટલે કે BC અને એંગલ A, અહીં CA તો એંગલ B, અહીં AB સાઈડ આપેલી છે તો અહીં એંગલ C આપેલો છે। એટલે કે તમે ત્રણ વસ્તુ કોપી છે, મોસ્ટ ઓફલી આવી ત્રણ વસ્તુ જ્યારે રિપીટેશન થતો હોય ત્યારે મોસ્ટ ઓફલી ત્રણે ત્રણનો આન્સર નું ફોર્મેટ છે ને એ સમાન આવતો હોય, એટલે કે ફોર્મેટ એનું ઇક્વલ આવતો હોય, ખાલી તમારે આન્સરમાં કોઈ સી આવતો હોય કે બી આવતો હોય કે એ બનતો હોય, બાકી ફોર્મેટ મોસ્ટ ઓફલી કેવું આવતો હોય, સમાન આવતો હોય। ઓકે, એટલે હું અત્યારે તમારો એક અમથું એક લાંબી આપણે બધા સમજ બધા સમાશે નહીં, એટલે હું તમને પહેલા એક લઈ ટ્રાય કરું છું। તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે જોવાની છે, લેફ્ટ હેન્ડ સાઈડ આપણે શું છે ફરી વખત એક વાર લખી નાખીએ, આ રીતનું તમારે લેફ્ટ હેન્ડ સાઈડ છે, તમારે પ્રૂવ કરવાનું છે આનો આન્સર ઝીરો। ઓકે ચાલો, તો આપણે સોલ્યુશનમાં પહેલા આપણે એક સાઈડનો ઉપયોગ કરીએ, એટલે કે આપણે છે ને આ એક સ્ટેપ સમજાવીએ કે શું કહેવા માંગે છે। ઓકે, આવા અલગ અલગ પાથમાં તમે આનો સોલ્વ કરી નાખો, આને સોલ્વ કરી નાખો, આને સોલ્વ કરો, ત્રણે ત્રણનો ટોટલ કરી નાખો તો પણ ચાલે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી। અત્યાર સુધી એવું શા માટે ના કર્યું, અત્યાર સુધી એવા લાંબા એક્ઝામ્પલ કેવું લાંબા ફોર્મેટ અથવા જે સેમ હોય અને કોઈ બધી વસ્તુ સેમ કન્ટિન્યુઅસ હાલતો હોય, બી પછી સી પછી એ, એ પછી બી અને સ્ક્વેર, એવું ક્યારેય બન્યું નથી, ઓછું આવ્યું છે, એટલે આપણે એ રીતના યુઝ નથી કર્યો। તો બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ શું છે કોસ એ, તો હવે આની વેલ્યુ આપણે મેળવીશું। ઓકે, તો આની વેલ્યુ મેળવવા માટે પહેલા આપણે બી ની બરાબર શું મૂકશું, કે સ્ક્વેર સાઈન સ્ક્વેર બી માઇનસ કે સ્ક્વેર સાઈન સ્ક્વેર સી ઇન્ટુ કોટ એ, શું આવ્યું ઇન્ટુ કોટ એ। ઓકે, હવે અમે ઉપરથી આપણે કે સ્ક્વેર આજે આપેલું છે, એમાંથી કે સ્ક્વેર આપણે કોમન કાઢી નાખીએ, તો શું આવશે કે સ્ક્વેર સાઈન સ્ક્વેર બી માઇનસ સાઈન સ્ક્વેર સી ઇન્ટુ કોટ એ। ઓકે, ઇન્ટુ શું આવશે કોટ એ, હવે સાઈન સ્ક્વેર એક્સ માઇનસ સાઈન સ્ક્વેર વાય, તો કાલે આપણે ફોર્મેટ જોઈ ગયા સાઈન એક્સ પ્લસ વાય એન્ડ સાઈન એક્સ માઇનસ વાય, તો અહીં શું લખશું કે સ્ક્વેર સાઈન બી પ્લસ સી સાઈન બી માઇનસ સી ઇન્ટુ કોટ એ। ઓકે, બહુ જ સિમ્પલ વસ્તુ છે, કોટ ને આપણે થોડુંક સિમ્પલ બનાવીએ, કારણ કે હજી તમને સમજાઈ ગયું છે કે આ શું કામ મેં આવું કર્યું છે, કોસ બાય શું લખી નાખો એને સાઈન, કારણ કે અહીં આપણે આગળ શું છે બી પ્લસ સી વત્તા એ મૂકીએ તો આપણે એને પાઈ કહી શકીએ છીએ, તો બી પ્લસ સી બરાબર શું લખી શકો પાઈ માઇનસ એ, શું લખી શકો બી પ્લસ સી બરાબર તમે શું લખી શકો છો પાઈ માઇનસ એ, એટલે કે ઓકે બી પ્લસ સી ઇઝ ઇક્વલ પાઈ છે, અને મારે અહીં શું જોઈએ છે પ્લસ માં જ આપણે લગાવવાનું, માઇનસ માં આપણે લગાડવાનું નથી, તો પ્લસ માં હું સાઈન લગાડું, ઓકે, તો બંને બાજુ સાઈન લગાડું છું, સાઈન બી પ્લસ સી બરાબર સાઈન શું થઈ જશે પાઈ માઇનસ એ, પાઈ માઇનસ એ પાઈ છે એટલે કે ફંક્શન ચેન્જ થવાનું નથી, તો સાઈન નું સાઈન જ રહેશે અને પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઈન કેવું છે પ્લસ છે, એટલે શું આવશે સાઈન એ, એટલે કે સાઈન બી પ્લસ સી બરાબર તમે શું લખી શકો છો સાઈન એ લખી શકો છો। ઓકે, તો જે આપણે આનું સોલ્યુશન છે એ આપણે જોઈએ શું કહેવા માંગે છે, અહીં કે સ્ક્વેર, ઓકે કે સ્ક્વેર આની જગ્યાએ સાઈન એ ઇન્ટુ સાઈન બી માઇનસ સી ઇન્ટુ શું કર્યું છે કોસ એ બાય સાઈન એ। ઓકે, આ તમે શું કર્યું સાઈન બી પ્લસ સી ની વેલ્યુ તમે મૂકી દઈ, તો શું આપી તમે સાઈન એ, સાઈન એ અને સાઈન એ કેન્સલ આઉટ થઈ જશે, તો શું આવશે કે સ્ક્વેર સાઈન બી માઇનસ સી ઇન્ટુ કોસ એ। ઓકે, તો આ રીતનું તમે બનાવી શકો છો, હજી આપણે આને સિમ્પલ બનાવવાનો ટ્રાય કરીએ કે એ પ્લસ બી પ્લસ સી, એટલે કે આપણે શું કરશું આપણે એક સ્ટાઇલ આપણે છે ને આન્સર ઝીરો લાવવાનો છે। ઓકે, તો હવે આપણે આનું શું કરીએ, ત્યાં તમે બી માઇનસ સી ને ચેન્જ કરી શકવાના નથી, એને ચેન્જ કરો, એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ લખો છો તો એ બરાબર પાઈ માઇનસ બી પ્લસ સી શું લખી શકાય, તો સાઈન શું લખ્યું બી પ્લસ સી। ઓકે, બી પણ ઓલી બાજુ જશે માઇનસ, સી પણ ઓલી બાજુ જશે માઇનસ, અને એમાંની માઇનસ કોમન કાઢી દીધા, તો અમારે શું જોઈએ છે કોસ જોઈએ છે, ખાસ સમજો કોસ જોઈએ છીએ, તો આપણે અહીં લખે કોસ એ જોઈએ છે, તો કોસ એ બરાબર શું થાય કોસ પાઈ માઇનસ બી પ્લસ સી, તો કોસ નું કોસ રહેશે, શું રહેશે કોસ નું કોસ, પરંતુ ખાસ અહીં સમજવા જેવું છે કે પાઈ માઇનસ એટલે બીજા ચરણમાં, બીજા ચરણમાં કોસ કેવું છે માઇનસ છે, એટલે અહીં શું આવશે
माइनस आउछ ओके अहीं जो आउछ माइनस ही खास तुम्हें ध्यान रख जो प्लस माइनस ही भूल जैसे तो प्रॉब्लम आउछ आंसर जवाब आवानी शक्यता ओछी थी जैसे ओके चलो तो हम शू अहीं आई कोस ए बराबर शू लखी सकू माइनस आ रीतना लखी सकू ओके हवे हूँ फरी वगर लखी नाखू के स्क्वेर अहीं जे आपणो हतुं आ तो आपणो शू कर्युं आपणे रफ करू हो तो चले साइड में करो तो चले तो शू के स्क्वेर साइन बी माइनस सी कोस ए बराबर शू लखी सकते कोस ए बराबर शू लखी सको माइनस कोस बी प्लस सी शू लखी सको माइनस कोस बी प्लस सी ओके आ एक सीम्पल वस्तु ते बनाई है ओके हम आप आने हजी सारू रूप आपने आंसर आप ट्राई करें ओके तो आ वस्तु तक समझाई गई हे आ वस्तु तक एवं लगे तो आने स्क्रीनशॉट लई नाखजो चलो हम आ वस्तु जवा दी आप ओके आ वस्तु आज वैल्यू मेरवी है आखा जाना आनी वैल्यू मेरवी है तो शू आयो आप के स्क्वेर आप माइनस लई ना के स्क्वेर ओके नीचे आप एक काम करिए नीचे बे वे गुणी नाखू नीचे आप शू करे वे गुणी नाखे तो अंदर शू आइन बी माइनस सी ओके एंड कोस बी प्लस सी एटली वस्तु बनी शू बनी बे काउंस में साइन बी माइनस सी अने कोस बी प्लस सी ओके हवे परंतु एक वस्तु विचारजो आमा तमे साइन टू थीटा न मूकी सको कारण के अहीं बन्ने एंगल केवा छे अलग अलग आपेला बन्ने एंगल समान आपेला नथी तो शुं आवशे माइनस के स्क्वेर बाय टू टू एस सी एटले एस प्लस एस थवानुं तो साइन पहेला बन्ने नो टोटल बी माइनस सी प्लस बी प्लस सी बाय टू ओके आ एटलुं जवा दईए शुं आवशे 2ac એટલે s plus s સોરી ફરી વાર સમજાવી દઉં તમને 2ac એટલે s વત્તા s તો આપણે આમાંથી આમાં જવાનું છે ગુણાકારમાંથી સરવાળામાં જવાનું છે તો ભાગાકાર બે આવશે નહીં ઓકે ચાલો તો sin b - c + b + c / 2 + sin b - c - b - c / 2 ઓકે તો આ રીતનું તમારે આન્સર તો -k² / 2 साइन सी सी कैंसल टू बी बाय टू એટલે ખાલી શું આવશે साइन बी આવશે અહીં શું આવશે सी सी कैंसल टू बी बाय टू પરંતુ હવે જોઈ છું અહીં આપણે શું કેન્સલ થાય છે અહીં આપણે કેન્સલ થાય છે બી બી કેન્સલ તો શું આવશે માઈનસ સી આવશે માઈનસ ટુ સી આવે આમ શું આવશે માઈનસ टू सी बाय टू परंतु बे बे कैंसल थी जाए माइनस सी आवशे ओके तो साइन है केव युग्म फंक्शन है शू आयो आप माइनस सी साइन केव युग्म फंक्शन एम माइनस बार आवशे ओके एम माइनस बार आवशे थोड़ा एक्जाम्पल लांबो है समझवा राखो एटले शू आयु माइनस के स्क्वेर बाय टू साइन बी माइनस साइन सी ओके आ तमारू आंसर आयो शू कर्यो तमे माइनस के बाय माइनस के स्क्वेर बाय टू साइन बी माइनस साइन सी आ तमे एटलू सारू रूपाय जो तमे के अंदर गुणी नाखो तो बी माइनस सी तमे लखी सको ओके परंतु हवे आनाथी वधारे सारू रूप आपवानी जरूर नथी तो ए फाइनल थयो ओके आ वस्तु हवे आपणे बधी काढी नाखी तो ए फाइनल थयो के आनी बराबर तमारे शुं आव्युं माइनस के स्क्वेर बाय टू ब्रेकेटमां साइन बी माइनस साइन सी ओके ए फाइनल थे कि आनी बराबर तमारे आ आवे छे तो ए फॉर्मेट बराबर तमारे आ आवतो होय के बी स्क्वायर माइनस सी स्क्वायर इनटू फोर ए बराबर आ आवतो होय तो बाकी नो सेम एज इज प्रोसेस है परंतु बड़ी प्रोसेस करवानी जरूर नहीं कोई पण मटेरियल जो अथवा कोई पण एग्जांपल के थियरी नो पेपर होय मां खास बधा स्टेप तमारे दर्शावानी जरूर नहीं तो सेम एज आवो लखी नाखवानो के सी स्क्वायर माइनस ए स्क्वायर इनटू फोर बी होय तो शू आवशे माइनस के स्क्वायर बाय 2 आंसर आई गया હવે તમારે કને વસ્તુનો શું જોઈએ છે તમારે ટોટલ જોઈએ છે આનો આનો અને આનો ટોટલ પછી એનો આન્સર શું આવે છે આપણે આન્સર આપવાનો છે તો આ બધાનો ટોટલ કરે તો આ બધાનો ટોટલ કરો તો બધામાંથી કોમન શું નીકળશે માઇનસ કે સ્ક્વેર બાય 2 એટલે બધામાં કોમન શું છે માઇનસ કે સ્ક્વેર બાય 2 એ આપણે બહાર મૂકી દીધા ઓકે કોમન કાઢી લીધા છે
तो अंदर शू आवशे साइन बी माइनस साइन सी प्लस साइन सी माइनस साइन ए प्लस साइन ए माइनस साइन सी ओके साइन सी साइन सी साइन ए साइन ए सॉरी साइन जो साइन बी साइन सी साइन सी साइन ए साइन ए एंड साइन बी ओके तो साइन सी साइन सी साइन बी एंड साइन बी बधु कैंसिल થઈ ગયું તો શું આન્સર આવશે સો આન્સર આવશે માઈનસ x² / 2 * 0 એટલે આન્સર તમારો શું આવશે 0 આવશે ઓકે માઈનસ k² / 2 * 0 આવશે એટલે કે તમારે કઈ સાઈડ રાઈટ રાઈટ હેન્ડ સાઈડ તો આ રીતના તમે પ્રૂવ કરી શકો છો લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ એક સિમ્પલ એક્ઝામ્પલ હતો પરંતુ થોડો એવો લાંબો એક્ઝામ્પલ હતો ઓકે ખાસા એક્ઝામ્પલ થોડો તમને લાંબો પડે એટલે તમને સમજાવવો અઘરો પડે શું કર્યું પહેલો સ્ટેપ ને આપણે સોલ્વ કરી નાખ્યું પછી જેવું સારું રૂપ આપ્યું તો આ રીતનું સારું રૂપ આપ્યું તો સેમ એજ બીજા સ્ટેપ ને સારું રૂપ આપવાની જરૂર નથી એ તમારે એ જ રીતના મૂકી દેવાનું એ જ રીતના ત્રીજા સ્ટેપનું સારું રૂપ આવ્યું અને પછી બધાનો ટોટલ જોડો છે એટલે બધા પ્લસ માઇનસ છે એટલે એ બધા શું થઈ જાય કેન્સલ થઈ જશે એટલે આન્સર શું આવે ઝીરો આવે જે આપણે પ્રૂવ કરવાનો હતો ઓકે તો હવે આ જ રીતના નવા એક્ઝામ્પલ સાથે આગળ વધી આપણે 12મા નંબર નો આ એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યો હવે આપણે આવીએ છીએ 13મા નંબર ના એક્ઝામ્પલ ઉપર ઓકે 13મા નંબર નો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે આપણે જોઈએ એક બે એક્ઝામ્પલ થોડા એવા લાંબા છે હજી તમે રેફરન્સ બુક યુઝ કરશો તો એમાં તો ઘણા બધા એક્સરસાઇઝ તમને જાતે સોલ્વ કરવા આપેલ હોય ઘણા બધા લોંગ એક્ઝામ્પલ હશે પરંતુ બહુ જ ઈઝી હોય પરંતુ આ આ એક્સરસાઇઝ ની પ્રેક્ટિસ ના કરો તો પણ ચાલશે બાકીની એક્સરસાઇઝ ની તમારે બીજું કોઈ મટીરિયલ યુઝ કરતા હોય કોઈ પણ એની પ્રેક્ટિસ ખાસ કરવી 3.4 છે જે તમારા આપણે શું કહેવાય પ્રિન્સિપલ સોલ્યુશન અને જનરલ સોલ્યુશન પહેલા હતા એની પહેલાની એક્સરસાઇઝ જે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા ઉપર હતી એની પહેલાની જે ક્વાડર ઉપર હતી એ બધી એક્સરસાઇઝને ખાસ માન આપજો પ્રેક્ટિસ કરજો જે ના સમજાય તમે કોઈ પણ એક્ઝામ્પલ હોય ખાલી અમને કહો તો અમે પણ ટ્રાય કરી અને સોલ્વ કરી તમને આપશું ઓકે ચાલો પછીનો એક્ઝામ્પલ શું કહે છે 13મા નંબરનો b square minus c square by a square into sine 2a plus c square minus a square by b square into sine 2b plus a square minus b square by c square into sine 2c same as આની પહેલા જેવો એક્ઝામ્પલ આવ્યો ઓકે તો આ રીતના એક્ઝામ્પલ છે અને પ્રૂવ કરવાનું છે b² - c² / a² આપેલું છે sin 2a સેમ એસ બધી પ્રોસેસ છે તમને વચ્ચેનું છે c² - a² / b² * sin 2b અને આ રીતના છેલ્લું ફોર્મેટ આપેલું છે ઓકે તો હવે સમજો જે વસ્તુ છે એ જ વસ્તુ આપણે તમારે 0 લાવવાની ટ્રાય કરો ઓકે તો લેફ્ટ હેન્ડ સાઈડ થી વાત કરીએ તો આપણે એક સ્ટેપ સમજાવવાની વાત કરી આપણે કયું સ્ટેપ સોલ્વ કરી એક સ્ટેપ સોલ્વ કરી એનો જે આન્સર આવશે એ રીતના આપણે આ સ્ટેપ નો અને આ સ્ટેપ નો આન્સર મૂકી શકશું કારણ કે અહીં bca તો અહીં 2a અહીં cab તો અહીં 2b તો કન્ટિન્યુ abc ખાસ કન્ટિન્યુઅસ તમારી જરૂરતી રહે કે c માંથી a બાદ છે તો અહીં a માંથી b બાદ છે તો અહીં પહેલા માં હું હશે b માંથી c બાદ હશે ઓકે અહીંયા છે b છે અહીં c છે અહીં જે એંગલ છે એવા એંગલ છે b છે અહીં b કે છે તો એવું સેમ જ એંગલ હોય ત્યારે તમારે મોસ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ તમે ફોર્મ્યુલા યુઝ કરી શકો ઓકે તો અહીં શું આવશે k² કોમન કરશું એટલે sin² b - sin² સી કારણ કે b = તમે શું લખી શકો k sin b સ્ક્વેર હોય તો સ્ક્વેર લખી શકશો ઓકે સ્ક્વેર હોય તો શું લખી શકો તમે સ્ક્વેર લખી શકો પરંતુ બંને માંથી k² શું કરી લીધા છે આપણે આની પહેલાના એક્ઝામ્પલ જેમ k² કોમન કાઢી લીધા છે ઓકે નીચે શું આવશે ઓકે આમાંથી k² કોમન નીચે શું આવશે k² sin² a * sin 2a ઓકે * sin 2a આપેલું છે ओके हमें सूत्र मुकी दिए k स्क्वायर तो कैंसिल आउट साइन सो हो जाए b प्लस c साइन b माइनस c और यहां पर फार्मूला वापस ना के 2 साइन a इनटू cos a बाय साइन स्क्वायर a तो ये फाइनल रिजल्ट के साइन a और साइन a क्यों થઈ જવાનું કટ થઈ જવાનું છે હવે b + c બરાબર તમે શું લખી શકો pi - a b + c બરાબર શું લખી શકાય pi minus a કારણ કે આપણને ખ્યાલ છે a plus b plus c બરાબર શું થાય છે pi થવાનું છે એટલે b plus c બરાબર શું લખી શકશો pi ઓકે તો યુ શું કરવાનું sin b plus c તો sin b plus c is equal to sin pi minus a એટલે કે શું આવશે pi minus a એટલે કે એની વેલ્યુ શું આવશે sin a આવશે એટલે આવશે એની વેલ્યુ શું આવશે sin a તો આની વેલ્યુ ફાઇનલ થઈ ગઈ sin a ચાલો sin a into sin b minus c into
2 sin a into cos a પડ્યું છે તમારી જોડે નીચે sin square a તો શું કેન્સલ થઈ જાય sin into sin એટલે sin square થઈ ગયું એ આ કટ થઈ ગયું તો ખાલી શું આવ્યું sin b - c cos a sin b - c into cos a અને પહેલાનો જે એક્ઝામ્પલ હતો એક્ઝામ્પલ હતો એ સેમ એ જ આવી ગયો બે વડે ગુણી નાખી બે વડે ભાગી નાખી આપણે ओके cos a अब a बराबर तुम શું લખી શકો pi - b + c ओके આની પહેલાનો સેમ કોપી એક્ઝામ્પલ છે ખાલી એમાં એક્ઝામ્પલ આવ એમાં સેમ શું આવતું ઓલામાં - k² / 2 હતું ઓકે તો અહીં આપણે શું લગાવવાનું છે cos લગાવવાનું છે તો cos a લગાવશું તો cos pi - b + c pi - એટલે બીજું ચરણ તો શું આવશે - sin b + c શું આવશે - sin b + સી હવે એ વેલ્યુ આપણે ઓલામાં મૂકી દઈએ અને શું આવે છે જોઈએ ચાલો આ વસ્તુ આપણે જવા દઈશું શું આવશે 1/2 2 sin b - c માઈનસ સમજો અહીં શું આવ્યું sin b - c cos સોરી અહીં આપણે મારી કઈક ભૂલ થાય છે શું હતું pi માઈનસ હતું pi માઈનસ એટલે બીજા ચરણમાં એટલે માઈનસ તો આવતું પરંતુ cos વિધેય છે જે પાઈ આગળ ચેન્જ થવાનું નથી એટલે શું આવશે cos નું cos આવશે ઓકે સોરી કે મારી ભૂલ હતી પરંતુ બીજો ચરણ છે એટલે અહીં માઈનસ આવવાનું છે એટલે શું આવશે માઈનસ cos b + c ઓકે તો માઈનસ 1/2 બાર મૂકી દઈએ 2 sin b - c cos b + c તો શું આવશે s + s આવશે તો sin હવે બંનેનો ટોટલ જે આપણે હમણાં આની પહેલાનો એક્ઝામ્પલ જોયે બંનેનો ટોટલ શું આવશે બંનેનો ટોટલ થશે તો b - c b + c બંનેના ટોટલમાં ભાગાકાર 2 આવશે એટલે બંનેના ટોટલમાં c c ઉડી જશે તો 2d / શું આવશે 2 + sin બંનેની બાદબાકી એટલે b - c - b - c એટલે -2c / શું આવશે 2 ઓકે હવે ડાયરેક્ટ તમે લખી શકો છો ઓકે ચાલો હવે શું કરવાનું છે આપણે હવે તમને આખો કોબી એક્ઝામ્પલ છે એટલે હું થોડો એવો સ્પીડમાં લઉં છું ઓકે તો વેલ્યુ શું આવી -1/2 sin b sin આ બે બે કેન્સલ પરંતુ sin માં માઇનસ બાર આવે કારણ કે કેવું છે અયુગ્મ વિધેય તો -sin c ઓકે તો આ રીતનો આન્સર તમારો આવ્યો -1/2 sin b - sin c કોનો આન્સર આનો આન્સર તો સેમ એજ c² - a² / b² * sin 2d હોય તો આન્સર શું આવશે -1/2 જો સમજો અહીં b - c તો b - c આવ્યું તો અહીં શું આવશે sin c - sin a સેમ એજ a² - b² / c² sin 2c હોય તો -1/2 sin a - sin b ઓકે તો લેફ્ટ હેન્ડ સાઈડની હવે આપણે વાત કરીએ તણાતણ આપણે ફંક્શન જે હતા જે ત્રિકોણમિતિય ફંક્શન એની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી નાખી ઓકે તો બધાનો ટોટલ કરવાનો તો બધાના ટોટલમાંથી આ વેલ્યુ ઓલી વેલ્યુ અને આ વેલ્યુ ત્રણે ત્રણમાંથી કોમન શું નીકળશે -1/2 તો -1/2 કોમન કરીએ આ માઇનસ છે ખાસ ધ્યાન રાખજો -1/2 કોમન કરીએ તો -1/2 કોમન તો અહીં શું આવશે sin b - sin c + sin c - sin a + sin a - sin b ઓકે આની પહેલાના એક્ઝામ્પલમાં -k² / 2 આવ્યું તો બાકી બીજો કોઈ ચેન્જ ન હતો ખાલી શરૂઆતના થોડા એવા સ્ટેપ ચેન્જ કરવાના હતા એટલે આ એક્ઝામ્પલ થોડો એવો સ્પીડમાં લીધો છે ઓકે કોઈ ચિંતા ના કરતા sin b sin b + or - કેન્સલ sin c sin c sin a sin a એટલે -1/2 * 0 = શું આવશે 0 ફેર તો તમે આ રીતના પ્રૂવ કરી શકો છો LHS = RHS તો આ રીતના એક્ઝામ્પલ સિમ્પલ રીતના સોલ્વ કરી શકાતો હતો હવે જે નવો એક્ઝામ્પલ છે એ થિયરી બેઝ એક્ઝામ્પલ છે ઓકે ત્રણ એક્ઝામ્પલ 14 15 અને 16 ત્રણ એક્ઝામ્પલ આપણે કાલ ગણશું સોલ્વ કરશું અને પછી એક બે 12 ના એક્ઝામ્પલ જોઈ આપણે કાલે એક્સરસાઇઝ પૂરી કરશું પછી છેલ્લા નંબર ને આપણે એક્સરસાઇઝ કાલથી કન્ટિન્યુ કરશું ઓકે તો આ રીતના ખાસ તમારા એક્ઝામ્પલ હતા એને જોજો સમજજો અને ક્યાં ક્યાં કઈ રીતના સૂત્ર યુઝ થાય એના ઉપર ખાસ ધ્યાન આપજો ઓકે થેન્ક યુ હવે આપણે કાલથી નવું સ્ટાર્ટ કરશું થેન્ક યુ